विधि बुलेटिन की शुरुआत करिए सूरतथी सामे आवेला समाचार थी। जानकारी एवी मळी रही छे के वधु एक शर्मनाक घटना सूरत माथी सामे आवी छे अने त्या एक मांगरोड़ना बोरसरा गामनी सीम में सगीरा साथे दुष्कर्मनो मामलो सामे आव्यो। कामरेजना डीवाईएसपी की अध्यक्षता में हवे स्पेशल तपास टीम की रचना करवामां आवी छे। आ तपास टीम में 6 पीआई नो समावेश करवामां आव्यो छे अने 3 मांथी 2 आरोपीओनी ओळख कराई छे। गत रात्रे 11:15 नी आसपास आ घटना बनी हती। सगीरा तेना मित्र साथे सीम में बैठी हती तेरे अजाण्या समूहे पीखी नाखी सगीरा मित्र ने मारी ने भगाड़ी दीदा बाद सगीरा साथे दुष्कर्म आचरायु हतु। मित्रे ग्रामजनों की मदद थी सगीरा ने शोधी ने मेडिकल चेकअप करावियो। दुष्कर्म की जांच थता तपास टीम घटनास्थले पहुंची। एसपी और रेन्ज आईजी पण घटनास्थले पहुंचा था। डॉग स्क्वॉड और एफएसएल पर लेवाई रही है मदद। पुलिस बे आरोपीओ की ओळख करी छे। पकड़वा माटेनी तजवीज शुरू। सूरत जिल्लाना मांगरोल तालुकाना मोटा बोरसरा गामनी सीममां गत रात्रेना एक युवक अने सगीरा बैठा हता। ते दरमियान अजाण्या 3 जेटला इसमो आव्या हता अने युवकने मार मारी भगाड़ी दीधो हतो अने जे सगीरा छे तेना पर वारंवार दुष्कर्म करी गैंगरेप कर्यो हतो। बनेल घटनाने लईने समग्र राज्यमां चकचार मची गई छे। बनावने पगले सूरत रेन्ज आईजी, सूरत जिल्ला पोलीस वडा हितेश चौहान तेमज एलसीबी एसओजी तेमज अलग अलग पोलीस टीमो स्थल पर दौड़ी गई हती। पोलीस द्वारा हाल आरोपीओने पकड़वा माटे चक्रो गतिमान कर्या छे। त्यारे समग्र बनावनी वात करवा माटे हाल आपणी साथे सूरत जिल्ला पोलीस वडा हितेश चौहान छे। साहेब, जे रीतनी घटना बनी छे शुं कहेशो? ગઈકાલે રાત્રે 11:15 થી 11:15 અરસામાં સગીરા પોતાના મિત્રને મળવા અહીં કિમ આવેલ હતા। તે દરમિયાન પેટ્રોલ ભરાવવા માટે હાઈવે ઉપરના પંપ ઉપર જતી વખતે મોટા બોરસરા ગામની સીમના ખેતરોમાં બંને જણ બેઠા હતા ત્યારે અચાનક 3 ઈસમો આવી અને સગીરા સાથે રેપ કરવાની એક પછી એક જે પ્રયત્ન કરેલ એ અનુસંધાને તાત્કાલિક ધોરણે પોલીસની 10 ટીમો, કુસુંબા પોલીસની ટીમ, ડીવાયએસપી કામરેજની ટીમ, એલસીબી, એસઓજી, પેરોલ, એએચટીયુ, એસપી અને રેન્જ સહિત તમામ લોકો અહીં આવી અને આ ગુનાથી માહિતગાર થઈ અને બીએનએસની વિવિધ સેક્શન, બીએનએસ સેક્શન 70(2) મુજબ લૂંટની સેક્શન 351, 352 તથા અન્ય સંબંધિત સેક્શન તથા પોક્સો એક્ટની કલમ 4 અને 6 મુજબનો ગુનો દાખલ કરી અને આ ગુનાને ઉકેલવા માટે ડીવાયએસપી કામરેજના સુપરવિઝનમાં એક અલાયદી ટીમની રચના કરી છે જેમાં એલસીબી પીઆઈ, એસઓજી પીઆઈ, પેરોલ પીઆઈ, કામરેજ પીઆઈ, કિમ પીઆઈ અને એએચટીયુ પીઆઈનો સમાવેશ થાય છે। પોલીસે તાત્કાલિક ધોરણે ડોગ સ્ક્વેડ અને એફએસએલની ટીમ રાત્રે જ બોલાવી અને રાત્રે જ વહેલી સવારે તમામ જે કાર્યવાહી કરવાની થતી હોય તે કરેલી છે અને પોલીસે એક શંકાસ્પદ બાઇકના આધારે આરોપીઓની ઓળખ પણ કરી લીધી છે। 2 આરોપીની ઓળખ થઈ ગયેલી છે અને એમને પકડવા માટે તાત્કાલિક ધોરણે કાર્યવાહી 10થી વધુ ટીમો પોલીસ કરી રહી છે। આ કેસમાં શક્ય બને તેટલા ઝડપથી ચાર્જશીટ થાય અને આરોપી પકડાય અને કેસ ચાલી અને સજા થાય એવા તમામ પ્રયત્ન સુરત રૂરલ પોલીસ કરી રહી છે। એક સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની પણ માંગણી થઈ ગઈ છે જે પણ સાથે જોડાય અને કન્વિક્શન થાય અને કડકમાં કડક સજા થાય એવી કાર્યવાહી થશે। સાહેબ, જે સગીરા અને જે યુવક છે તેઓની હાલત હાલ કેવી છે અને સ્થળ પરથી કયા પ્રકારની કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળે છે? સગીરા અને યુવક બંને કોઈ પણ પ્રકારનો માર મારવામાં વધારે આવેલ નથી। માત્ર 2 કે 3 થપ્પડ મારેલાની જ હકીકત ધ્યાન પર આવે છે અને મેડિકલી કોઈ પણ જાતના પ્રોબ્લેમ હાલ સગીરાને કે યુવકને કોઈને પણ નથી। બંને સ્વસ્થ છે અને લીગલ કાર્યવાહી જે કરવાની થાય છે એ તમામ પોલીસ અત્યારે કરી રહી છે। બંને છે ક્યાંથી ક્યાં જતા હતા કે બહાર આવ્યું છે? બંને જણ રાત્રે 10:30 વાગે એમના મિત્રની સાથે આઈસ્ક્રીમ ખાધા પછી પેટ્રોલ ભરાવવા માટે હાઈવેની તરફ હાઈવેના પેટ્રોલ પંપ પર જતા હતા અને વચ્ચે મોટા બોરસરા ગામમાં જે ખેતર વિસ્તાર છે ત્યાં બંને જણ બેઠા હતા। જી બિલકુલ, તો આ હતા સુરત ગ્રામ્ય પોલીસ વડા હિતેશ ચૌહાણ। તેઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે 3 પૈકી 2ની
ઓળખ થઈ ગઈ છે। ટૂંક સમયમાં પોલીસ આરોપીઓના કોલર સુધી પહોંચશે અને જે ત્રીજો છે તેઓની પણ ઓળખ થઈ જશે। આરોપીઓને કડકમાં કડક સજા થાય તે માટેની ચાર્જશીટ બનાવવામાં આવશે, આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। પણ જે રીતે ઘટના બની છે જેને લઈને પોલીસ દ્વારા આરોપીઓને ઝડપથી પકડવામાં આવે તે માટે રાત દિવસ એક કરવામાં આવી રહ્યા છે। સુરત રેન્જ આઈ જીઓ, સુરત ગ્રામ્ય પોલીસવાળા હિતેશ જોયસરો કે પોલીસની અલગ અલગ ટીમો, તમામ ટીમો હાલ છે ત્યાં તપાસમાં જોતરાઈ ગઈ છે અને સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈ રહી છે। મેહુલ ભોકાળવા, TV9, સુરત। તો સુરતમાં